સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રાણી સમુદાયમાં પ્રથમ સમુદાય સછિદ્ર પોરી ફેરા વિશે જોઈ ગયા. આપણે એને સ્પોન્જીલા કહીએ છીએ. પ્રથમ કોષીય સ્તર આયોજન ધરાવતું બહુકોષી પ્રાણી છે. વિશિષ્ટતા જલવહન કે નલિકાતંત્ર છે. નાના છિદ્રો ઓસ્ટ્રિયા અને મોટું છિદ્ર જે છે આશ્યક તરીકે ઓળખવામાં આવે છે. છિદ્રષ્ટ ગૃહની અંદર વિશિષ્ટ પ્રકારના કોષો, કોલર કોષો જે છે, બરાબર છે, તે દેખાય છે અને તેની સંરચના આવેલી છે. ત્યારબાદ પાચન કેવું છે. અંતઃકોષીય શરીર સ્પોન્જિનલના રેશાનું બનેલું છે. લિંગ ભેદ જોવા મળતો નથી, ઉભયલિંગી છે, બરાબર. ફલન જે છે વાદળીમાં અવખંડન દ્વારા અલિંગી પ્રજનનની પ્રક્રિયા અને અંતઃકલિકા સર્જન જેમ્યુલ્સ દ્વારા અલિંગી પ્રજનનની પ્રક્રિયા અને લિંગી પ્રજનન છે જન્યુના નિર્માણ દ્વારા થાય છે. અંતઃફલન કરે છે, ડિંભીય અવસ્થા છે. ડિંભના નામ એમ્ફીબ્લાસ્ટ્યુલા પેરેન્કાઇમોલા. ચાલ ત્યારબાદ એના ઉદાહરણ સાયકોન સ્પોન્જીલા યુસ્પોન્જીલા. હવે કાલે પણ આપણે સમુદાય કોષતાંત્રી એની મુખ્ય વિશિષ્ટતા જે છે ડંખ કોષો દર્શાવે છે. અને ડંખ કોષો કોનો સ્ત્રાવ કરે છે, હિપ્નોટોક્સિનનો સ્ત્રાવ કરે છે. મોટે ભાગે દરિયાઈ છે, સ્થાયી છે. કેટલાક સ્થાયી હોય અને કેટલાક મુક્ત રીતે તરતા હોય. સમુદ્ર ફૂલ સ્થાયી છે અને જેલીફિશ એ મુક્ત રીતે તરતા હોય છે. અર્ય સંમિતિ જ્યારે સછિદ્ર સમુદાય અસંમિતિય રચના ધરાવે છે. ત્યારબાદ સૂત્રાંગોને આધાર સાથે જકડાઈ રહેવા માટે, ત્યારબાદ પ્રતિકાર કરવા માટે, રક્ષણ માટે અને ભક્ષણ માટે સૂત્રાંગનો ઉપયોગ કરે છે. પ્રથમ દ્વિગર્ભસ્તરીય છે. મધ્યમાં એક જ છેડેથી ખુલતા અધોમુખ સાથેની ગૃહા એટલે એને આંતર પરિવહન ગૃહા અથવા તો કોષતાંત્ર તરીકે ઓળખવામાં આવે છે, જે આપણે કાલે આકૃતિ દ્વારા પણ સમજ્યા હતા. કેટલાક દંશકો પરવાળા કોરલ બ્રેઇન કોરલ જે છે એનું બાહ્ય કંકાલ એ કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું હોય છે. દંશકો, બરાબર ને, એ પુષ્પક અને છત્રક એમ બે મૂળભૂત દૈહિક સ્વરૂપ ધરાવે છે. પહેલું નળાકાર સ્થાયી હોય, પુષ્પક અને છત્રી જેવા આકારનું હોય અને છત્રક કહેવામાં આવે છે. નળાકાર સ્વરૂપમાં પુષ્પક આકાર કોણ ધરાવે છે, તો હાઇડ્રા જળવ્યાર અને સમુદ્ર ફૂલ એડેમ્સિયા. જ્યારે પ્રાણીઓમાં બીજું છત્રક છત્રી આકારનું મુક્ત રીતે તરતું જેલીફિશ અને ઓરેલિયા જેવા પ્રાણીઓમાં છત્રક પ્રકારનું દૈહિક જોવા મળે છે. ત્યારબાદ એકાંતરણ જનન જે છે એ અનુજન અથવા તો સમએકાંતરણ સ્વરૂપે એટલે કે પુષ્પકો જે છે અલિંગી પ્રજનન દ્વારા છત્રકોની ઉત્પત્તિ અને છત્રકો લિંગી પ્રજનન દ્વારા પુષ્પકોની ઉત્પત્તિ કરતા હોય છે. ત્યારબાદ આપણે એના ઉદાહરણ જોયા. ફિરંગી મનવાર, ઓબેલિયા, સમુદ્ર ફીલ, સમુદ્ર ફૂલ, સમુદ્ર પેન, સમુદ્ર ફેન, બરાબર છે, હા, પેન્નાટુલા અને ગોર્ગેનિયા અને મિડ્રીના બ્રેઇન કોરલ, બરાબર, પરવાળાના ખડકો. તો પરવાળ કોરલ જે કહીએ છીએ આપણે તે, તો આ કોષતાંત્રી સમુદાયના ઉદાહરણ છે. ત્યારબાદ કંકતધરા જોયું આપણે. એ પણ પ્રથમ દ્વિગર્ભસ્તરીય પેશીસ્તરીય આયોજન ધરાવે છે. કંકતધરા પ્રાણીઓને આપણે સમુદ્ર વોલનટ કરે એટલે કે અખરોટ તરીકે ઓળખવામાં આવે. જે કંકત જેલી તરીકે ઓળખાય છે. સંપૂર્ણ રીતે દરિયાઈ અરીય સંમિતિ દ્વિગર્ભસ્તરીય તથા પેશીસ્તરીય આયોજન ધરાવે. શરીરે પક્ષમની કંકત તકતીઓ સ્વરૂપે કહેવાતી 8 બાહ્ય હરોળ ધરાવે જે પ્રચલનમાં મદદ કરે છે. ઓકે, પાચન બંને પ્રકારનું છે. કોષતાંત્રીમાં પણ અને સમુદાયમાં પણ બહિકોષીય અને અંતરકોષીય બંને પ્રકારનું. કંકતધરક વિશિષ્ટ પ્રકારનો ગુણધર્મ ધરાવે છે, એ છે જૈવિક પ્રદીપ્તતા, બાયોલ્યુમિનન્સ, એટલે પોતાને પ્રકાશિત થવાનો ગુણધર્મ ધરાવતા હોય છે. પ્રકાશિતનો ગુણધર્મ. લિંગભેદ નથી, ઉભયલિંગિત છે. બાહ્ય ફલન થાય છે, પરોક્ષ ગર્ભ વિકાસ થાય છે. ઉદાહરણ તરીકે પ્લુરોબ્રેક્રિયા અને ટીનો પ્લેન, બરાબર છે. કયું છે? પ્લુરોબ્રેક્રિયા અને ટીનો પ્લેના.
આ કંકતધરના ઉદાહરણ છે. ત્યારબાદ આપણે જોયું પ્રથમ ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ જે છે, બરાબર છે, અહીંથી અંગસ્તરીય આયોજન જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો, તમને એમ પૂછાય કે પ્રથમ અંગ ધરાવતું હોય તેવું સમુદાય કયો, બરાબર, તો અહીંથી અંગ બનવાની શરૂઆત થશે. અને આ કેવા છે, બરાબર છે, તો પ્રથમ કેવા છે, ત્રણ ગર્ભસ્તર ધરાવતા હોય એવા પ્રાણી. આ વસ્તુ યાદ રાખવાનું કે અંગની શરૂઆત જે છે એ કયા સમુદાયથી થાય છે, પૃથુકૃમિ. પૃથુકૃમિ એટલે શું, ચપટા અંગ ધરાવતા હોય તેવા કૃમિ. ચપટા એવા કૃમિને કહેવામાં આવે, પૃથુકૃમિ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ પડ્યો? હા, તમને સવાલમાં એવું પણ પૂછાઈ શકે કે સૌ પ્રથમ અંગ ધરાવતો હોય તેવા સમુદાયનું નામ અને એના લક્ષણ. તો કોણ ધરાવે છે? પૃથુકૃમિ સમુદાય. બરાબર, ખ્યાલ પડી ગયા? હા, ચાલો. તેઓ પૃષ્ઠવક્ષીય ચપટો દેહ ધરાવે છે. પૃષ્ઠ અને વક્ષ આમ બંને બાજુ કેવી હોય છે? ચપટો હોય છે. આવા ચપટા કૃમિઓ જે છે એથી એને શું કહેવાય? ચપટા કૃમિ કહેવાય. કેમ? કારણ કે પૃષ્ઠ અને વક્ષ બંને બાજુ કેવા છે? ચપટા દેખાય છે. તેઓ મુખ્યત્વે મનુષ્ય સહિત અન્ય પ્રાણીઓમાં જોવા મળતા અંતઃ પરોપજીવી છે. ચાલો, પરોપજીવન બીજા પર આધાર રાખો તે તો ત્રણ પ્રકારનું હોય, અંતઃ પરોપજીવી, બાહ્ય પરોપજીવી, બરાબર છે. બે પ્રકારનું તો અંતઃ પરોપજીવી એટલે શું? બહારની સપાટી પર. બાહ્ય પરોપજીવી એટલે શું? બહારની સપાટી પર, શરીરની બહાર. અંતઃ પરોપજીવી એટલે શું? શરીરની અંદર પરોપજીવન ગાળતા હોય તેવા. તો આ ક્યાં રહે છે? શરીરની અંદર. એક ઉદાહરણ આપું ને એટલે તમને સ્પષ્ટ થઈ જશે. યકૃત કૃમિ ક્યાં રહેતું હશે? યકૃતમાં, શરીરની અંદર. જે ચપટા કૃમિઓ છે, દ્વિપાર્શ્વ સંમિતિ, ખ્યાલ પડે છે? મધ્યક્ષને દરિયેથી કાપું ને તો બે સરખા ભાગમાં વિભાજિત થઈ જાય, એટલે શું બોલીએ આપણે? દ્વિપાર્શ્વ સંમિતિ. પ્રથમ ત્રિગર્ભસ્તરીય, આ યાદ રાખવાનું. અહીંયાથી દેહકોષ નથી, શરીરની દિવાલ, પાચન માર્ગની દિવાલની વચ્ચે અવકાશ જોવા મળશે નહીં. અને અંગસ્તરીય આયોજન ધરાવતા પ્રાણીઓ છે, એટલે કે આ અંગો ધરાવતું હશે. તેમના પરોપજીવી સ્વરૂપમાં અંકુશો અને ચૂષકો આવેલા હોય છે. ભાઈ, એને આ જે દેહ જે છે, બરાબર છે, એ વક્ષ બાજુએ આ પ્રકારના કેટલાક ચૂષકો અથવા તો શું આવેલા હોય? અંકુશો, એટલે કે નોર જેવી રચના આવેલા હોય, જેથી યજમાન સાથે સંપૂર્ણ રીતે સરસ રીતે શું કરી શકે? ચોંટી શકે. તેમાંના કેટલાક તેમની સપાટી દ્વારા યજમાન શરીરમાંથી સીધા જ પોષક દ્રવ્યોનું શોષણ કરે છે, બરાબર ને, ચૂષકો દ્વારા, અંકુશો દ્વારા, એમાંથી સીધા જ યજમાનમાંથી જ શોષણ કરી લે છે. મોસ્ટ આઈએમપી, જ્યોત કોષો, ફ્લેમ સેલ્સ કહેવાતા વિશિષ્ટકરણ પામેલા કોષો દ્વારા આશ્રુતિ નિયમન અને ઉત્સર્જનમાં મદદરૂપ કરે છે. ખૂબ જ જરૂરી વિદ્યાર્થી મિત્રો, તેવું એક સેન્ટન્સ તમને પૂછાઈ શકે કે પૃથુકૃમિ સમુદાયમાં ઉત્સર્જન માટે કયું અંગ ધરાવે છે, શું આવેલું હોય છે? તો જ્યોત કોષો, ફ્લેમ સેલ્સ, બરાબર. જ્યોત કોષો જેવા વિશિષ્ટ પ્રકારના કોષો જે છે એ આશ્રુતિ નિયમનનો પ્રક્રિયા કરે અને ઉત્સર્જનમાં શું કરે છે? મદદ કરે છે. લિંગભેદ જોવા મળતો હતો નથી. નર માદા એવું આપણે કહી શકીએ નહીં, એટલે ઉભયલિંગી છે. અંતઃફલન, ફલન ક્યાં થાય છે? એમના શરીરની અંદર. અને ઘણી ડીંભીય અવસ્થાઓ દ્વારા વિકાસ પામે છે, એટલે ઈંડાઓ, ઈંડાઓમાંથી રૂપાંતરણ થાય. દાખલા તરીકે પ્લેનેરિયા જેવા કેટલાક સભ્યો ઊંચી પુનઃસર્જન ક્ષમતા ધરાવે છે. ખ્યાલ છે ને, પ્લેનેરિયા વિશે આપણે ચર્ચા કરેલી છે કે ભાઈ આ પ્રકારનો પ્લેનેરિયાનો દેહ હોય અને એમાં ત્રણ પાર્ટ જે છે આવા અલગ પડી જાય તો આ દેહ છૂટો પડી જાય આટલો, અને પછી એમાંથી નવા દેહનું સર્જન કરી નાખે. આ વચ્ચેનો દેહ જે છે આટલો છૂટા પડે તો પોતાના ખૂટતા મૂકતા અંગો વિકસાવે અને એક સંપૂર્ણ પ્લેનેરિયા થઈ જાય, એને પુનઃસર્જન શક્તિ કહેવામાં આવે છે, જે આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં જોઈ ગયા છે. ખ્યાલ પડી ગયો? હા, તો પુનઃસર્જન ક્ષમતા ધરાવે છે. ઉદાહરણ તરીકે પટ્ટીકૃમિ અને યકૃત કૃમિ, બરાબર. પટ્ટી સ્વરૂપમાં હોય એટલે આપણે શું બોલીએ છીએ? પટ્ટીકૃમિ કહીએ છીએ. અને બીજું યકૃતમાં રહે છે એટલા માટે એનું સ્થાન કયું છે? યકૃત કૃમિ છે, બરાબર ને. તો આ રોગકારક હોઈ શકે કે ન હોઈ શકે, બરાબર ને.
તો જે તે અંગમાં રહેતા હોય એને શું કરે છે? એનું અંત પરોપજીવી છે, યજમાન પર રહેતા હોય છે, શરીરમાંથી સીધું પોષણ મેળવતા હોય છે. ઉત્સર્જન માટે આશ્રુતિ નિયમન માટે શું આવેલું હોય છે? વિશિષ્ટ પ્રકારનો કોષો, એને શું કહેવામાં આવે? ફ્લેમ સેલ અથવા તો જ્યોત કોષો કહેવામાં આવે છે. લિંગભેદ આવેલો હોતો નથી, બરાબર. પૃષ્ઠવક્ષ બાજુએ શું આવેલું હોય છે? એક તો ચપટા છે, દંશકો આવેલા હોય છે, ચૂષકો આવેલા હોય, જેના દ્વારા યજમાનમાંથી સીધું પોષણ મેળવી શકે છે. પ્રથમ ત્રિગર્ભ સ્તરીય છે, પ્રથમ અંગ સ્તરીય આયોજન ધરાવે છે, એટલે અહીંયાથી અંગની શું કરે છે? શરૂઆત કરે છે, બરાબર. પૃથુક્રમી સમુદાય જે છે એમાં પાચન માર્ગ કેવા પ્રકારનો હોય છે? બંધ પ્રકારનો. બંધ એટલે શું? ભાઈ આગલા છેડે મુખ, પાછલા છેડે મળદ્વાર જે છે એ આવેલો હોતો નથી, એટલી વસ્તુ યાદ રાખવાની છે તમારે ખૂબ સરળ રીતે. ઓકે, હા, એના ઉદાહરણ પટિકૃમિ, પટી જેવો દેખાય, અને બીજો જે છે ચપટું, એ શું છે? યકૃતકૃમિ. ઓકે, ચાલ નેક્સ્ટ, આપણે નેક્સ્ટ સમુદાય તરફ જઈએ. નેક્સ્ટ સમુદાય છે આપણું સમુદાય સૂત્રકૃમિ. ભાઈ સૂત્રો જેવા, પાતળા દોરી જેવા રચના હોય, એટલા માટે એના ઉપરથી એનું નામ આપેલું છે સૂત્રકૃમિ, બરાબર. જુઓ આ જે છે સૂત્રકૃમિ, તો સૂત્રકૃમિ જોઈએ આપણે. તમને સૂત્રકૃમિ વિશે એટલું તો ખબર હશે, આપણે અગાઉ શીખેલા છે સૂત્રકૃમિ વિશે. અગાઉ શીખેલા છે એટલે કે સૂત્રકૃમિ શામાં આવે છે, ઉદાહરણ ખ્યાલ છે? પૃથુકૃમિ એ પ્રથમ અદેહકોષ્ઠી પ્રાણીઓ છે. પૃથુકૃમિ બાદ શું આવે છે? સૂત્રકૃમિ. એ કેવા પ્રાણીઓ છે તમને યાદ હોય તો? બરાબર, પ્રથમ શું? કૂટદેહકોષ્ઠી, બરાબર ને. શું છે? કૂટદેહકોષ્ઠી. આમાં એક અને માત્ર એક જ આવે. શું આવે? સમુદાય સૂત્રકૃમિ, બરાબર. ચલો, સૂત્રકૃમિઓનો દેહ, વિદ્યાર્થી મિત્રોમાં કેવું છે, નર અને માદા અલગ અલગ છે, એટલે આ લિંગ ભેદ દર્શાવે, નર અલગ માદા અલગ. નર જે હોય ને એ કદમાં કેવા હોય? તો ટૂંકા હોય, અને માદા જે છે એ કદમાં કેવા હોય છે? લાંબા હોય છે. સૂત્રકૃમિનો દેહ એ આડા છેદમાં ગોળાકાર છે, આથી એને ગોળ કૃમિઓ. જો એને આડું છેદ લઈએ આપણે, એમ આડો છેદ પાડીએ તો આવા ગોળાકાર કૃમિઓ દેખાતા હોય છે આમ, એટલા માટે એને શું કહેવામાં આવે છે? રિંગ વર્મ કહેવાય, અથવા તો ગોળ કૃમિ તરીકે ઓળખવામાં આવે છે, રિંગ વર્મ, બરાબર છે ને. આ દાદર જે થાય એ પ્રકારના, એટલે કે ગોળ કૃમિ છે, એટલા માટે રચનામાં કેવા દેખાય છે? ગોળ દેખાય છે, એટલે એને કહેવામાં આવે છે રિંગ વર્મ. વર્મ એટલે કૃમિ અને ગોળ એટલે રિંગ, બરાબર. હવે આ વસ્તુ યાદ રાખજો. તો ત્યારબાદ રાઉન્ડ વોર્મ અથવા રિંગ વોર્મ કહેવાય. તેઓ મુક્ત જીવી છે, જલજ અને સ્થલજ અથવા વનસ્પતિ અને પ્રાણીઓમાં પરોપજીવી છે. મુક્ત જીવી છે, સ્થાયી નથી, એક જગ્યાએ રહેતા નથી, બરાબર છે, ફ્રી છે, ફરી શકે છે. જલજ અને સ્થલજ જમીનમાં પણ જોવા મળે અને પાણીમાં પણ. વનસ્પતિ અને પ્રાણીઓમાં પરોપજીવી છે, પરોપજીવન તરીકે જીવન ગુજારે છે, વનસ્પતિઓમાં પણ અને પ્રાણીઓમાં પણ. ગોળ કૃમિઓ શરીરની અંગ તંત્ર સ્તરીય આયોજન ધરાવે છે. ચાલો, આપણે પૃથુકૃમિમાં શું બોલતા હતા? અંગ સ્તરીય આયોજન. અહીંયાથી પ્રથમ અંગ તંત્ર, જુદા જુદા અંગો બનાવીને એનું તંત્ર બનાવશે તો એ કેવું થઈ ગયું? અંગ તંત્ર. તો પ્રથમ અંગ તંત્ર સ્તરીય આયોજન કોનું? સમુદાય પૃથુ સૂત્રકૃમિ. ચાલ, તો શરીરનું અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે છે. તેઓ દ્વિપાશુ સમમિતીય સંરચના, ત્રિગર્ભ સ્તરી અને કૂટદેહ કોષ્ઠી ધરાવતા પ્રાણીઓ છે. અન્નમાર્ગ સારી રીતે વિકાસ પામેલ સ્નાયુલ કંઠનળી યુક્ત સંપૂર્ણ છે. હવે પાચન માર્ગ સંપૂર્ણ છે એટલે શું? અગ્રછેડે મુખ અને પશ્વછેડે મળદ્વાર, તેમજ કંઠનળી પણ વિકાસ પામેલી હોય અને સ્નાયુલની બનેલી હોય છે. તો પ્રથમ સંપૂર્ણ પાચન માર્ગ ક્યાંથી ચાલુ થાય? સમુદાય સૂત્રકૃમિથી ચાલુ થાય. ત્યારબાદ ઉત્સર્ગ નલિકા એ ઉત્સર્ગ છિદ્રો દ્વારા આભાસી શરીર ગૃહમાંથી નકામા પદાર્થોને શરીરમાંથી દૂર નિકાલ કરે છે. તમને પૂછાઈ શકાય ને કે ભાઈ ઉત્સર્જન કોના દ્વારા જોવા મળે છે? તો ઉત્સર્ગ નલિકા દ્વારા, બરાબર. ઉત્સર્ગ નલિકા એ ઉત્સર્ગ છિદ્રો દ્વારા શું આવેલું હોય? તો ભાઈ ઉત્સર્ગની નલિકા આવેલી હોય ઉત્સર્જન તંત્ર માટે, અને શરીરની બહાર ખુલતા છિદ્રો ઉત્સર્ગ છિદ્રો દ્વારા. નકામા પદાર્થોને શરીરમાંથી શું કરે છે? બહાર નિકાલ કરે છે.
લિંગભેદ જોવા મળે છે. નર અને માદા બંને કેવા છે? અલગ અલગ છે. નર કૃમિ અલગ, માદા કૃમિ અલગ, એટલે એને કહેવાય ડાયોશિયસ દ્વિગૃહી કહેવાય. બંનેના ઘર અલગ અલગ છે, એટલે કે નર અને માદા કેવા છે? જુદી છે. ઘણીવાર માદા એ નર કરતાં લાંબુ હોય છે, અને માદાનું કદ કેવું હોય છે? નર કરતાં લાંબુ હોય છે. ચાલો, ફલન ક્યાં કરે છે? શરીરની અંદર, એટલે શું બોલાય? અંતઃફલન. બરાબર, ફલનની દ્રષ્ટિએ કેવું છે? તો એનું ફલન ક્યાં થાય છે? શરીરની અંદર, એટલે શું કહેવાય? અંતઃફલન. વિકાસ કેવો છે? પ્રત્યક્ષ કે સીધો. વિદ્યાર્થી મિત્ર, પરોક્ષ એટલે શું? ઈંડાઓનું રૂપાંતરણ ડીંભી અવસ્થામાંથી થાય અને એમાંથી પ્રાણી બને. અને સીધો એટલે શું? સીધું જ બાળકૃમિને જન્મ આપે. બરાબર છે, એટલે એને શું કહેવાય? સીધો કહેવામાં આવે. એટલે શું કહેવાય? સીધો. સીધા જ પોતે આપણે કેવો વિકાસ દર્શાવીએ છીએ, એમાંથી બાળ મનુષ્ય જેવું જ નીકળે છે ને. મનુષ્યમાંથી સંતતિનું નિર્માણ થાય તો બાળ મનુષ્ય બાળ જ કહેવાય ને. હા, મનુષ્ય જેવું જ હોય ને, એટલા માટે એ વિકાસ કેવો છે? તો પ્રત્યક્ષ છે, સીધો છે. તો આમાં પણ આ કૃમિઓમાં પણ એવું છે, સૂત્રકૃમિમાં, કે ભાઈ જ્યારે પ્રજનનની પ્રક્રિયા થાય અને એમાંથી જ્યારે સંતતિનું સર્જન થાય તો બાળકૃમિઓ નીકળે છે, એટલે સીધા જ એના જેવા. એટલા માટે કોઈ ડીંભી અવસ્થા નથી, કોઈ ઈંડાનું રૂપાંતરણ થઈને બનતા નથી. એટલા માટે કહેવામાં આવે છે કે વિકાસ કેવો છે? સીધો અથવા તો પ્રત્યક્ષ. જો બાજુમાં આપ્યું છે બાળ સ્વરૂપ એ પુખ્ત પ્રાણી જેવું જ છે, અથવા તો પરોક્ષ હોય છે, એટલે કે બંને ટાઈપનો. બરાબર, પ્રત્યક્ષ પણ અને પરોક્ષ પણ. ઉદાહરણ તરીકે કરમયુગ એસ્કેરિયસ રાઉન્ડ વોર્મ, એસ્કેરિયસ વાઉકેરિયા, આ વસ્તુ યાદ રાખજો, આ સવાલ છે, પૂછાઈ શકે. વાઉકેરિયા બેનક્રોફ્ટી, બરાબર, વુકેરિયા બેનક્રોફ્ટી એ ફિલારિયલ કૃમિ છે, ફિલારિયલ નામનો રોગ કરે છે, એટલે અહીં લખ્યું છે ફિલારિયા વોર્મ. બરાબર છે. ત્યારબાદ એસાઇલોસ્ટોમા, એ છે હુકવોમ. કેવા છે? હુકવોમ, એટલે અંકુશ જેવા નોર હોય છે એના, એટલા માટે એને શું કહેવામાં આવે છે? હુકવોમ કહેવામાં આવે છે. ખ્યાલ પડી ગયો? હા, તો વિદ્યાર્થી મિત્રો, આ છે સૂત્રકૃમિ. ફરી પાછું આપણે એક વખત યાદ કરી લઈએ, સૂત્રકૃમિ સમુદાય. સૂત્રકૃમિ સમુદાય એટલે શું? ક્યાંથી શરૂઆત કરવાની આપણે? તો સૂત્રકૃમિ આળા દેહ, એટલે કે આડા છેદમાં ગોળાકાર દેખાતા હોય, એટલે એને ગોળકૃમિ પણ કહેવામાં આવે છે. મુક્તજીવી છે, જલજ અને સ્થલજ બંને જગ્યાએ છે, વનસ્પતિ અને પ્રાણી બંનેમાં પરોપ જીવન ગુજારે છે. ગોળકૃમિઓ જે શરીરનું અંગ તંત્ર સ્તરીય આયોજન, પ્રથમ અંગ તંત્ર સ્તરીય આયોજન ધરાવતો સમુદાય છે. પ્રથમ કૂટદેહ કોષ્ઠી છે, દ્વિપાર્શ્વ સંમિતિ ધરાવે છે, પ્રથમ સંપૂર્ણ પાચન માર્ગ ધરાવે છે, એટલે મુખથી લઈને મળદ્વાર સુધી સ્નાયુ કંઠનળી પણ ધરાવે છે. ઉત્સર્જન ઉત્સર્ગ નલિકા દ્વારા ઉત્સર્ગ છિદ્રો મારફતે કરે છે. બરાબર છે. ત્યારબાદ લિંગ ભેદ ધરાવે છે, નર અને માદા અલગ અલગ, નર કરતાં માદા કદમાં લાંબા હોય છે. ફલન ક્યાં થાય છે? શરીરની અંદર. અંતઃફલન. વિકાસ કેવો છે? ક્યાં સીધો, ક્યાં પરોક્ષ. બરાબર છે. હા, ઉદાહરણ તરીકે કરમયુગ એસ્કેરિયાસિસ રાઉન્ડ વોર્મ, ત્યારબાદ વોકેરિયા બેનક્રોફ્ટી એટલે કે ફિલારિયલ કૃમિ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન પૂછાય ફિલારિયલ કૃમિ, તો એનું નામ વોકેરિયા બેનક્રોફ્ટી. બરાબર, બારમામાં પણ આવે જ છે. અને છે એસાઇલોસ્ટોમા, આ છે હુકવોમ, અંકુશ નોર. બરાબર છે, એટલા માટે એને હુકવોમ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થયા આપણા પૃથુકૃમિ અને સૂત્રકૃમિ. પૃથુકૃમિ એ પ્રથમ કેવું છે? અદેહ કોષ્ઠી અને અંગસ્તરીય આયોજન ધરાવતા હોય ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ છે. ત્યાંથી અપૂર્ણ પાચન માર્ગની શરૂઆત થાય. વિશિષ્ટતા શું છે? ફ્લેમ સેલ્સ, જ્યોતકોષો આવેલા છે. બરાબર. ત્યારબાદ સૂત્રકૃમિ. સૂત્રકૃમિ તો ખ્યાલ જ છે, કૂટદેહ કોષ્ઠી છે, સ્થલજ પણ છે, જલજ પણ છે, આ પણ અંતઃપરોપજીવી જ છે, વનસ્પતિમાં પણ પ્રાણીઓમાં પણ છે. બરાબર છે. શું દર્શાવે છે? તો સંપૂર્ણ પાચન માર્ગ દર્શાવે છે. ત્યારબાદ ઉત્સર્ગ નલિકા, ઉત્સર્ગ છિદ્રો દ્વારા શરીરમાંથી ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરે છે. નર અને માદા અલગ અલગ, નર કરતાં માદાનું કદ લાંબુ છે. અંતઃફલન શરીરની અંદર જ ફલન થાય છે. ઓકે, વિકાસ પ્રત્યક્ષ પણ છે અને પરોક્ષ પણ છે. સમજાઈ ગયું? હા. ત્યારબાદ આપણે લઈએ સમુદાય નુપૂરક.
વિદ્યાર્થી મિત્રો, અનુપૂરક સમુદાયનું એક આપણે અલગથી જ ભણીએ છીએ અને એ છે અળસિયું. આપણે જ્યારે પાછળ પ્રાણીઓ ભણવાના છે તો એની અંદર આપણે પ્રાણીઓમાં અનુપૂરક જે છે એ ભણીએ જ છે, બરાબર છે? તો અનુપૂરક સમુદાયને પર્ટિક્યુલરલી, કારણ કે આપણા સિલેબસમાં છે અળસિયું, એટલે આપણે એને ખૂબ ડીપલી ત્યારે તો ભણવાના છે. અત્યારે ફક્ત અને ફક્ત આપણે નુપૂરક સમુદાયમાં આવતા જે પણ પ્રાણીઓ જે છે એને લગતા જે કોઈ લક્ષણો જે છે એના વિશે જોઈએ. અને આ તો સમુદાય નુપૂરકના વિશિષ્ટ લક્ષણો જોઈએ. તેઓ જલજ અને ખારા પાણી કે મીઠા પાણીના કે સ્થળજ અને મુક્ત જીવી છે. ચાલો, ક્યાં ક્યાં વસે છે, શું કહે છે જોવો જોઈએ. તો ભાઈ, તેઓ જલજ પાણીમાં વસે, પાણી બંને ટાઈપના, મીઠા પણ ખારા પણ. કેવા છે કે ભાઈ સ્થલજ કે મુક્ત જીવી. ક્યારેક કેવા હોય છે તો ભાઈ ક્યારેક પરોપ જીવન પણ ગુજારતા હોય છે. ત્યારબાદ પ્રથમ, અત્યાર સુધી આપણે એવું જોતા હતા કે કૂટદેહ કોષ્ઠી હતા તો નુપૂરકથી કેવા આવશે, પ્રથમ જે છે દેહ કોષ્ઠી ત્રિગર્ભસ્તરીય દ્વિપાર્શ્વ સંમિતિ ધરાવતા પ્રાણીઓ. ખ્યાલ પડી ગયો શું બોલું છું? બીજું એક આપણે જોઈ ગયેલા હતા, સમખંડીય ખંડતા, ખંડતા ધરાવે એનું શરીર. અળસિયાનું શરીર 100 લઈને 120 ખંડો સુધીમાં વિભાજિત હોય, જેટલા ખંડો શરીરની બહાર પડતા હોય એટલા જ ખંડો જે છે શરીરની અંદર પણ હોય, એટલે શું દર્શાવે છે, સમખંડીય ખંડતા ધરાવે છે. સંપૂર્ણ પાચન માર્ગ તો ખરો જ, કારણ કે આપણે ઓલરેડી સૂત્રકૃમિમાં શીખી ગયા છે, ઉભયલિંગી છે, નર અને માદા અલગ અલગ નથી. પ્રજનન કોષો જે છે, નર પ્રજનન અને માદા પ્રજનન અંગો જે છે એક જ શરીર રચનામાં આવેલા હોય છે, બરાબર છે? હવે ફલન ક્યાં થાય છે? તો ફલન શરીર, ફલનની પ્રક્રિયા જે છે કોકુન નામની એક શું કહેવાય, એક પ્રકારની સંરચના બને છે જેમાં નર અને માદા કોષો પોતાના કોષો ઠાલવતા હોય છે, બરાબર છે? તો ફલન કોકુનમાં થાય અને એનો વિકાસ જે છે એ ક્યાં થાય છે, શરીરની બહાર. એટલા માટે બોલાય છે કે શરીરનો વિકાસ બાહ્ય અને 15-20 દિવસ બાદ એમાંથી બાળ અળસિયાઓ જે છે એ મુક્ત થતા હોય છે. ઓકે, હા, જ્યારે આપણે અળસિયું ભણીશું ત્યારે એના વિશે આપણે ફરી પાછા ડિટેલમાં જઈશું, પણ અત્યારે એના વિશે આપણે જોઈ લઈએ. તો જલજ અને ખારા પાણીમાં સ્થલજ છે, મુક્તજીવી છે, ક્યારેક કેવા હોય છે, પરોપજીવી. તેઓનું શરીર અંગ તંત્ર સ્તરીય આયોજન તેમજ દ્વિપાર્શ્વ સંમિતિ ધરાવે છે. તેઓ ત્રિગર્ભસ્તરીય સમખંડીય ખંડતા ધરાવતા દેહ કોષ્ઠી પ્રાણી છે. તેમની શરીરની સપાટી સમખંડો કીધું ને, કેટલા છે, 100 થી લઈને 120 જેટલા ખંડો, જેટલા ખંડો શરીરની અંદર એટલા જ બહાર. આથી સમુદાયનું નામ શું છે, નુપૂરક, લેટિનમાં એન્યુલસ, લિટલ રિંગ, બરાબર. કેમ લિટલ રિંગ? કારણ કે તેઓ વિશિષ્ટ પ્રકારના વર્તુળી સ્નાયુઓ જે છે આયામ સ્નાયુઓથી બનેલા હોય છે, એટલા માટે તેઓ આયામ અને વર્તુળી સ્નાયુ ધરાવે છે જે પ્રચલનમાં મદદ કરે છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ ચાલવા માટે કયા સ્નાયુ આવેલા છે, આયામ અને વર્તુળી સ્નાયુ, જે એને પ્રચલનમાં શું કરે છે, મદદ કરે છે. રેતી કીડો, અહીં આકૃતિ આપેલી છે, રેતી કીડો એટલે કે એને ઇંગ્લિશમાં કહેવાય નેરિસ, જેવા જલીય નુપૂરક, કારણ કે એ ક્યાં રહે છે, પાણીમાં રહેતા હોય, એ અભિચરણ પાદ કહેવાતા પાશ્વીય ઉપાંગ ધરાવે છે જે તરવામાં મદદરૂપ છે. યસ, વિશિષ્ટ પ્રકારનું યાદ રાખવાનું, બરાબર છે. રેતી કીડા નેરિસમાં શું ધરાવે છે, જલીય નુપૂરકો છે. તે અભિચરણ પાદ દર્શાવે છે જે એને શું કરે છે, તરવામાં મદદરૂપ કરે છે. બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર, અહીંયાથી રુધિરાભિસરણ તંત્રની શરૂઆત થશે, એટલા માટે કેવું દર્શાવે છે, નુપૂરક સમુદાય બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર આવેલું છે. ઉત્સર્ગિકાઓ આશ્રુતિ નિયમન અને ઉત્સર્જનમાં મદદ કરે છે. ચાલો, શું આવેલું છે, ઉત્સર્ગિકાઓ, બરાબર છે, શું કરે, આશ્રુતિ નિયમન અને ઉત્સર્જનમાં મદદ કરે છે. ચેતાતંત્ર એક જોડ ચેતાકંદોનું બનેલું છે. વિદ્યાર્થી મિત્રો, અહીં ચેતાતંત્રની એવું નથી કે ચેતાતંત્રની શરૂઆત કોષ્ઠાંત્રથી થઈ જાય છે,
એમાં ચેતા જાલિકા સ્વરૂપમાં હોય છે, મગજ બગજની રચના આવેલી હોતી નથી. ચેતાઓ જાલિકા સ્વરૂપમાં, જાળા જેવી રત્ન સ્વરૂપમાં ગોઠવાયેલું છે સમગ્ર શરીર રચનામાં. એથી આપણે તે વખતે ચેતાતંત્રનો ઉલ્લેખ કર્યો હતો નહીં, પરંતુ તમને પૂછાય કે પ્રથમ ચેતાતંત્ર ક્યાંથી શરૂઆત થાય, કોષ્ઠાંત્રથી, બરાબર છે. તો ચેતાતંત્ર ક્યાંથી બને છે, ચેતાકંદો. ચેતાકંદો એટલે શું, ચેતાકોષોનો સમૂહ ને ચેતાકંદ કહેવામાં આવે છે. આથી ચેતાતંત્રની શરૂઆત ચેતાકંદ સાથેની, એ શરૂઆત ક્યાંથી થાય છે, નુપુરક સમુદાય. ક્યાંથી થાય છે, નુપુરક સમુદાયથી. ઓકે, હા ચાલો. તો ચેતાતંત્ર એક જોડ ચેતાકંદો, ચેતાકંદો એટલે શું, ચેતાકોષોનો સમૂહ ને ચેતાકંદ કહેવામાં આવે છે. જે પાશ્વીય ચેતા દ્વારા, પાશ્વીય એટલે બાજુ ચેતાઓ દ્વારા, બેવડા વક્ષ ચેતા રજ્જુ સાથે જોડાયેલું હોય છે. પૃષ્ઠ એટલે પાછળની આગળની સાઈડ એટલે વક્ષ, વક્ષ સાથે જોડાયેલું હોય છે. રેતી કીડો જલદ સ્વરૂપી આપણું હાર્ટ જે છે વક્ષ બાજુ આવેલું છે, જ્યારે કળોસ્તંભ જે છે એ પૃષ્ઠ બાજુ આવેલું છે. તો અળસ્યું જે છે, અળસ્યમાં ચેતાતંત્ર કઈ બાજુ આવે, વક્ષ બાજુ. એટલે વિચારો ને, આપણા હાર્ટની બાજુ આગળનું છે ને, તો એ આગળની બાજુએ વક્ષ બાજુએ મોસ્ટ આઈએમપી છે. વક્ષ બાજુએ ચેતા પાશ્વીય ચેતાઓ જોડાય અને બેવડા વક્ષ ચેતા રજ્જુ સાથે જોડાયેલું છે. રેતી કીડો જલદ સ્વરૂપી અને દ્વિગૃહી છે. દ્વિગૃહી એટલે એકલિંગી, નર અને માદા કેવા, અલગ અલગ. પરંતુ અળસ્યા અને જળો કેવા છે, એક ગૃહી છે. મેં કીધું ને અળસ્યા અને જળામાં બંનેમાં નર અને માદા પ્રજનન અંગ એક જ શરીર રચનામાં આવેલું હોય એટલે ઉભયલિંગી કે છે. પ્રજનન કેવું છે, લિંગી પ્રજનન કરે. ઉદાહરણ તરીકે રેતી કીડો, નેરિસ, અળસ્યું, ફેરેથીમાં, પોસ્ટોમાં, અર્થમોમ કહેવાય એને, અને લોહી ચુસ્તી જળો એટલે કે હિરુડિનિયા, બરાબર. કેટલીક જળો હોય ને જે આપણા રક્ત ચૂસી, રક્ત સંકરણ કરતો જળો જે આપણા શરીરની બાહ્ય સપાટી ઉપર ચોંટે અને આપણા શરીરમાંથી રક્તનું સંસ્કરણ કરે એટલે કે ચૂસે, બરાબર. તો એને કહેવામાં આવે હિરુડિનેરિયા. શું કહેવામાં આવે છે, હિરુડિનેરિયા, બરાબર છે. રેતી કીડો છે, ફેરેથીમાં, પોસ્ટુમાં, નેરિસ એટલે રેતી કીડો, અળસ્યું, ફેરેથીમાં, પોસ્ટુમાં એટલે અળસ્યું, અને હિરુડીને એટલે કે શું, લોહી ચૂસતી જળો અને એકલો જળો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હા. તો આ જે છે એ આપણા સમુદાય જે છે, બરાબર છે, એ પૃથુકૃમિ સમુદાય જોયા. આજે આપણે સૂત્રકૃમિ સમુદાય વિશે ચર્ચા કરી, અને ત્યારબાદ આપણે નુપુરક સમુદાયમાં ગયા. ઓકે, તો આજે જેટલું ચાલ્યું છે વિદ્યાર્થી મિત્રો, પ્લીઝ તમારે એટલી તૈયારી કરવાની રહેશે. આજે તમારે તમારા હોમવર્કમાં શું કરવાનું છે, તો પૃથુકૃમિ સમુદાય લખવાનું છે, ત્યારબાદ સૂત્રકૃમિ સમુદાય વિશે ચર્ચા કરવાની છે. સૂત્રકૃમિ સમુદાય વિશે તમે લખાણ લખશો, અને ત્યારબાદ તમારે જે આપણે ચાલ્યું છે નુપુરક સમુદાય જે છે, બરાબર છે, તો તેના વિશે પણ દરેક જણે માહિતી લખવાની રહેશે. પૃથુકૃમિથી ચાલુ કરવાનું, આકૃતિ દોરવાની નથી, સૂત્રકૃમિથી શરૂઆત કરવાની, સૂત્રકૃમિદાય પણ લખવાનું અને નુપુરક સમુદાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, હા. અને કાલે ફરી પાછા હું આ ત્રણ જે સમુદાય જે છે પહેલાં એના વિશે રિવિઝન કરાવીશ, પછી જ આપણો એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમુદાય જે છે સંધિપાદ ત્યાં જઈશું. ઓકે, તો પ્લીઝ આજે જેટલું કીધું છે એટલું બે બે વાર લખવાનું રહેશે.